આજે મારે વાર્તા સાંભળવી છે. આજે કઈ વાર્તા કહેશો? આજે એક કાગડાની વાર્તા કરીએ. તમને બેને કાગડાની કઈ કઈ વાર્તા ખબર છે? ફૂલણજી કાગડો. હા, ફૂલણજી કાગડો. તરસ્યો કાગડો. ઓલી કાગડાની 52 ઉડવાળો કાગડો. હા, તો આજે આપણે મોજીલો કાગડો એટલે કે આનંદી કાગડાની વાત સાંભળીએ. તો એક હતો કાગડો, એ તો સ્વભાવે બહુ મોજીલો, એકદમ આનંદી. એને તો કોઈ વાતનો દુઃખ જ ના લાગે, કે કોઈ વાતની કોઈ ચિંતા જ નહીં. ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ તો આનંદમાં જ હોય, એને તો દરેક વાતમાં મજા આવે. તો એ જે રાજ્યમાં રહેતો હતો, તો એ રાજ્યના રાજાના કોઈક વાંકમાં આવી ગયો. એ તો રાજા એના ઉપર ગુસ્સે થયા અને એને સજા આપી કે જાઓ આ કાગડાને ગામના કુવાના કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. એ આવી તે વળી કેવી સજા? હા, આ તો રાજા હતા, એ તો ગમે તેવી સજા આપે. તો પછી સિપાહીઓ આવ્યા, કાગડાને પકડ્યો અને એક ઘણો બધો ગારો હતો એની અંદર ફેંકી દીધો કાગડાને. તો કાગડો તો ઢુમ દઈને ગાળામાં પડ્યો અને આડટવા લાગ્યો. કાગડાને વાગ્યું? ના, કાગડાને તો વાગ્યું નહીં, પણ કાગડો તો મસ્ત ગાવા માંડ્યો. શું ગાવા માંડ્યો? તો એ તો એવું ગાવા માંડ્યો, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ. તો રાજાને તો ક્રોધ ચડ્યો, આને ગારામાં ફેંક્યો તો પણ આ દુખી થતો નથી અને ઉલટાનો મજા કરીને ગીતો ગાય છે. સિપાહીઓ, કાગડાને બહાર કાઢો અને ઓલા કુવાની અંદર ફેંકી દો, ભલે કુવાની અંદર પાણીમાં ડૂબીને મરી જતો. તો વળી પાછા સિપાહીઓ આવ્યા, એને કાગડાને પકડ્યો અને પકડી અને જોરથી કુવામાં નાખ્યો. તો કાગડો તો કોટમડા ખાતા ખાતા કુવામાં પડ્યો ડુડુમ, અને કુવામાં પડી અને બે ત્રણ ડૂબકીઓ લગાવી અને વળી પાછો એ ગાવા માંડ્યો. શું ગાવા માંડ્યો હશે? તમે કહો. હું કહું એમ ગાતો હશે કે કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ. અરે, તો સિપાહીઓ તો આશ્ચર્ય પામ્યા, અરે આ કાગડો તો કુવાની અંદર પણ મજા કરે છે. અને પછી તો રાજા હજી વધારે ગુસ્સે થયા, એમને કીધું કાગડાને બારે કાઢો જલ્દીથી અને આને એક કાંટાથી ભરેલા પિંજરાની અંદર નાખી દો, પછી જોઉં છું કે કેમ દુખી નથી થતો, કે કેમ આટલો આનંદિત રહે છે. તો સિપાહીઓએ તો ધીમે ધીમે કાગડાને બહાર કાઢ્યો, પકડીને એક કાંટાવાળું જોરદાર પિંજરું હતું એની અંદર કાગડાને પૂરી દીધો. તો પછી કાગડાને શું થયું હશે? કાંટા વાગ્યા હશે. હા હા, એને બહુ બધા કાંટા વાગ્યા હશે. હા, પણ એને કાંટા તો વાગ્યા હતા, પણ એને તોય ગીત ગાવાનું ચાલુ કર્યું. તો એને કયું ગીત ગાવાનું ચાલુ કર્યું હશે? નથી ખબર. તમને કયું? તો એ તો ગાવા માંડ્યો, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ વિંધાવીએ છીએ, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ વિંધાવીએ છીએ, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ વિંધાવીએ છીએ, કાગડાના કાન તો હોય જ નહીં. હા, પકડાઈ ગયા, કાગડાના કાન ક્યાં હોય? અલા હા, એ વાત તો સાચી, કાગડાના તો કાન ક્યાં હોય, પણ આ વાર્તામાં એવું આવે છે કે એના કાન વિંધાણા.
કાગડાને તો કાણા જેવા કાન હોય એ આપણને બારેથી દેખાય નહી. આપણે એવું માની લઈએ કે આ વાર્તાનો કાગડો હતો ને એના કાન પણ હતા. ભલે 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 ભલે. પછી તો રાજા વિચારમાં પડ્યો કે આને આટલા બધા કાંટા વાગે છે તો પણ આ ખુશ જ હોય છે, આને કંઈ દુઃખ જ થતું નથી, તો હવે હું એક યુક્તિ કરું. હવે આને છે ને દુઃખ આપવાના બદલે હું સુખ આપું. તો પછી એને બહુ વિચાર કર્યો અને પછી એને આંબાની ડાળે એક કોયલ ટૌકા કરતી હતી ને તો એની બાજુમાં પાંજરામાં પૂરી દીધો. એટલે રાજાને એમ થયું કે કોયલ ટૌકા કરશે તો એ તો બહુ સરસ મજાના મીઠા મધુરા હોય, તો કદાચ કાગડાને એનાથી કંટાળો આવશે અને એ દુઃખી થશે. તમે કોયલ જોઈ છે? હા જોઈ છે. કોયલ કેવા ટૌકા કરે? તો કાગડાભાઈને તો એમાં પણ મજા આવી ગઈ, એ તો ખુશ થઈને ત્યાં પણ ગાવા લાગ્યા. એ શું ગાતા હશે ભાઈ, વિચારીને કયો તો? કોયલના ટંકા સાંભળીએ છીએ ભાઈ, સાંભળીએ છીએ. હા કોયલના ટંકા સાંભળીએ છીએ ભાઈ, સાંભળીએ છીએ. પછી તો રાજા વિચારે ચડ્યો કે અરે આને તો આમાં પણ દુઃખ નથી થતું, આ તો આમાં પણ સુખી રહે છે. તો એને વળી પાછી એક યુક્તિ વિચારી, એને કીધું કે એક કામ કરીએ સિપાહીઓ, તમે ખીર બનાવો અને પછી કાગડાને ખીરથી ભરેલું વાસણ હોય ને એની વાસણની અંદર મૂકી દો, એટલે એમાં ડૂબી અને કાગડો દુઃખી થઈ જશે ને હેરાન હેરાન થઈ જશે. પછી તો સૈનિકોએ ખીર બનાવી અને એક મોટું વાસણ ભર્યું અને પછી એની અંદર કાગડાને ફેંકી દીધો. એલા તમને ખીર ભાવે છે? હા અમને બહુ ભાવે. તો ખીર શેનાથી બને? ઈ તો મમ્મી બનાવે, આપણને થોડી ખબર હોય. હું કહું હા, દૂધમાં ચોખા નાખી તેને ગરમ કરી અને ખાંડ ભેળવી દઈએ એટલે ખીર બની જાય. હા વેરી ગુડ. તો પછી તો કાગડાને ખીરમાં ફેંકી દીધો. પછી તો કાગડો ખીર ખાવા માંડ્યો, કટક 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 કટક. એને તો ખીર ખાવાની ભાઈ મજા પડી ગઈ અને પછી તો એ ખીર ખાતા ખાતા વળી પાછો ગાવા માંડ્યો. શું ગાવા માંડ્યો ખબર છે? એ મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, ખાઈએ છીએ. મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, ખાઈએ છીએ. મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, ખાઈએ છીએ. એ ડિંગ ટિકા ટિંગ 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 ટિકા ટિંગ. આપણે કાગડાની ખીર ક્યારે ખવડાવીએ? મને નથી ખબર. શ્રાદ્ધ હોય ને ત્યારે શ્રાદ્ધમાં આપણે કાગડાને ખીર ખવડાવીએ. બરાબર. રાજા કે યાર આને તો ખીરમાં પણ મજા આવી ગઈ. એમ કરીને રાજાએ તો કાગડાને દુખી કરવાના છે ને બીજા ઘણા બધા પ્રયાસ કર્યા પણ કાગડો તો કોઈ રીતે દુખી જ થયો નહીં. અને પછી તો રાજાને એમ થયું કે આ કાગડો દુખી થશે એમ લાગતું જ નથી. પછી તો રાજાએ કાગડાને છોડી મૂક્યો અને છાપરા ઉપર ફેંકી દેવાનો આદેશ કર્યો. તો સૈનિકો આવ્યા અને એને જોરથી છાપરા ઉપર ફેંકી દીધો. છાપરા ઉપર બેઠા બેઠા વળી કાગડો ગાવા માંડ્યો. શું ગાવા માંડ્યો ખબર છે? હવે અમે આઝાદ છીએ ભાઈ, આઝાદ છીએ. હવે અમે આઝાદ છીએ ભાઈ, આઝાદ છીએ. હવે અમે આઝાદ છીએ ભાઈ, આઝાદ છીએ. હે ડિંગ ચિકા 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 ડિંગ ચિકા. પછી તો કાગડો ત્યાંથી ઉડી ગયો. એટલે તો જેને દુખી જ ના થવું હોય તેને કોઈ પરાણે દુખી કરી શકે નહીં. તો આ વાર્તામાંથી તમે શું શીખ્યા?
ખીર ખાવાનું શીખ્યો. શું શીખ્યો? ખીર ખાવાનું. એટલે તને બીજું કાંઈ ના શીખ્યો, તને ખીર ખાવાનું જ યાદ રહ્યું. તું કહેતો આપણે ક્યારે દુખી ના થવું જોઈએ અને હંમેશા આનંદમાં જ રહેવું જોઈએ. તો ઘરે જાય અને બે ગીત છે, એ ગીત તમે સાંભળજો બરાબર, એ તમને હોમવર્ક છે. તો કયા ગીત? તો પહેલું ગીત ઈ છે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે, અગમ ગોચર અલખણીની ખોજ મારેવું રે. મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે. અને બીજું ગીત છે, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ જ વાત ભગવાને ભગવદ્ ગીતામાં કહી છે, એમાં કીધું છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો, તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસી. સુખ દુઃખ લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધના માટે તૈયાર થા, અને એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. સમહ શત્રુ ચ મિત્રે ચ તથા માનપ માનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિતઃ. જે પુરુષ શત્રુમાં અને મિત્રમાં તથા માન અને અપમાનમાં સમાન રહે છે, ટાઢ તડકા અને સુખ દુઃખાદિ દ્વંદ્વોમાં સમાન રહે છે તથા સર્વત્ર આસક્તિ રહિત રહે છે, તે મને ખૂબ જ પ્રિય છે. તો વળી પાછા ફરીથી કોઈ નવી વાર્તા સાથે હાજર થાશુ. આવજો. ટાટા સી યુ. બાય બાય. ટાટા સી યુ. બાય બાય.